સાબરકાંઠા જિલ્લામાં કોરોનાના કેસોમાં ફરી ઉછાળો જોવા મળતા જિલ્લાની પ્રજામાં ભય જોવા મળી રહ્યો છે. સાબરકાંઠા જિલ્લામાં તારીખ 27/2/2021 ના રોજ કોરોના પોઝિટિવના કુલ 4 કેસ સામે આવ્યા છે. હિંમતનગર તાલુકામાં 3 કેસ કોરોના પોઝિટિવના સામે આવ્યા છે. ઈડર તાલુકામાં 1 કેસ કોરોના પોઝિટિવનો સામે આવ્યો છે. જિલ્લામાં અત્યાર સુધીમાં 2164 કોરોના પોઝિટિવના કેસ નોંધાયા છે. જિલ્લામાં કોરોનાથી 12 દર્દીઓના મોત નિપજ્યા છે. બિઝનેસ માંડલિયા સાથે હિમાની ચૌહાણ, સિટી ન્યૂઝ, હિંમતનગર. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ચાવડાએ પોતાના મત વિસ્તારમાં મતદાન કરીને ફરજ નિભાવી હતી. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરમાં આવેલ ગોકુલનગર વિસ્તારમાંથી હિંમતનગર શહેરના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ચાવડાએ મતદાન કરીને પોતાની ફરજ નિભાવી હતી. રાજેન્દ્રસિંહ ચાવડાએ શિસ્તબદ્ધ રીતે બૂથ ઉપર આવીને મતદાન કર્યું હતું. તેમના પ્રશંસકો હાજર રહ્યા હતા. સુરેશ થોરી સાથે હિમાની ચૌહાણ, સિટી ન્યૂઝ, હિંમતનગર. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરના વોર્ડ નંબર 7માં વૃદ્ધાએ મતદાન કરીને ફરજ બજાવી હતી. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરના વોર્ડ નંબર 7માં 90 વર્ષથી વધુ ઉંમરના વૃદ્ધા જૈનબ બીબી પઠાણે પ્રાથમિક શાળામાં મતદાન કરીને ફરજ નિભાવી હતી. પહેલા વહુએ મતદાન કર્યું, ત્યારબાદ વૃદ્ધ સાસુને મતદાન મથકે લાવી મતદાન કરાવ્યું હતું. બિંદેસ માંડલિયા સાથે અક્ષિતા પટેલ, સિટી ન્યૂઝ, હિંમતનગર. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરના રહેવાસી તથા પૂર્વ ગૃહમંત્રી પ્રફુલભાઈ પટેલે હિંમતનગર શહેરના પોલો ગ્રાઉન્ડ વિસ્તારમાંથી મતદાન કરીને પોતાની ફરજ નિભાવી હતી. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરના રહેવાસી તથા પૂર્વ ગૃહમંત્રી તથા દીવ, દમણ અને દાદરા નગર હવેલીના પ્રશાસક પ્રફુલ પટેલે પોતાના માદરે વતન હિંમતનગર શહેરમાં આવીને પોલો ગ્રાઉન્ડ વિસ્તારમાંથી માણેક કૃપા સ્કૂલમાંથી મતદાન કરીને પોતાની ફરજ અદા કરી હતી. પ્રફુલભાઈ પટેલના પ્રશંસકો હાજર રહ્યા હતા. પ્રફુલભાઈ પટેલના સુપુત્ર સિદ્ધાર્થ પટેલે પણ મતદાન કરીને પોતાની ફરજ નિભાવી હતી. સુરેશ થોરી સાથે અક્ષિતા પટેલ, સિટી ન્યૂઝ, હિંમતનગર. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકામાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકા માટે શાંતિપૂર્ણ માહોલમાં મતદાનની શરૂઆત થઈ હતી. સમગ્ર ગુજરાત રાજ્યમાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાની સ્થાનિક સ્વરાજ્યની તારીખ 28/2/2021ને રવિવારના રોજ યોજવામાં આવેલ ચૂંટણી અંતર્ગત શાંતિપૂર્ણ માહોલમાં મતદાનની શરૂઆત થઈ હતી. હિંમતનગર શહેરના મહેતાપુરા વિસ્તારમાં આવેલ પ્રાથમિક શાળામાં ઈવીએમ મશીન ખોટકાયાની માહિતી મળતા મતદાન થોભાવ્યું હતું. પ્રાંત અધિકારી અને પાલિકા ચીફ ઓફિસર મતદાન મથકે પહોંચ્યા હતા અને કાર્યવાહી હાથ ધરી હતી. સુરેશ થોરી સાથે અક્ષિતા પટેલ, સિટી ન્યૂઝ, હિંમતનગર. સાબરકાંઠા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સવારે 7 થી સાંજના 4 વાગ્યા સુધીમાં સરેરાશ 57.96% મતદાન નોંધાયું હતું. સાબરકાંઠા જિલ્લામાં તારીખ 28/2/2021ને રવિવારના રોજ યોજવામાં આવેલ ચૂંટણી અંતર્ગત સવારે 7 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધીમાં સરેરાશ 57.96% મતદાન નોંધાયું હતું. જે પૈકી હિંમતનગર નગરપાલિકામાં 42.51%, વડાલી નગરપાલિકામાં 58.10% અને તલોદ નગરપાલિકામાં 54% મતદાન નોંધવામાં આવ્યું હતું. જ્યારે હિંમતનગર તાલુકામાં 55.54%, ઈડર તાલુકામાં 54.12%, વડાલી તાલુકામાં 64.69%, ખેડબ્રહ્મા તાલુકામાં 61.76%, પોશીના તાલુકામાં 61.74%, વિજયનગર તાલુકામાં 54.45%, તલોદ તાલુકામાં 59.64% અને પ્રાંતિજ તાલુકામાં 61.2% મતદાન નોંધાયું છે. તારીખ 2 માર્ચે પરિણામ જાહેર થયા બાદ કોણ બાજી મારી ગયું છે તે જાણવા મળશે. સુરેશ થોરી સાથે હિમાની ચૌહાણ, સિટી ન્યૂઝ, હિંમતનગર.